ડભોઈ ડભોઈના પાંચ ઉપરાંત ગામોમાં છેલ્લા એક માસમાં લાખો રૂપિયાના વીજ વાયરો ચોરી ગયા ડભોઈ તાલુકા પંથકમાં ગામોમાં એક માસથી વીજ કંપનીના પોલ ઉપરથી ચાલુ લાઈનના કટ કરી વીજ વાયરો ચોર ટોળકીના આતંક મચાવે છે છેલ્લા એક માસમાં લાખો રૂપિયાના વીજ વાયરો ચોરી કરી લઈ જઈ મધ્ય ગુજરાત વીજ કંપનીને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી ડભોઈ તાલુકાના દંગીવાડા નારણપુરા કબીરપુરા પ્રયાગપુરા ગામોમાં વીજવાયર ચોર ટોળકીના આતંક છેલ્લા એક માસમાં પાંચ જેટલી ઘટના મોડી રાત્રે ચોર ટોળકી સક્રિય બની લાખો રૂપિયાના વીજ વાયરો ચોરી કરી જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો સિઝન ના પાક ને છેલ્લું પાણી આપવાનું સમય છે તેવામાં વીજ વાયર ચોરી થતા નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તેવામાં વીજ વીજ કંપની વહેલી તકે પુરવઠો કાર્યરત કરે તેવી માંગ ઉઠી છે વીરપુરા નારણપુરા મોતીપુરા વિસ્તારમાં છેલ્લા પાંચ છ મહિનાની અંદર સાત આઠ જગ્યાએથી વાયરની ચોરી થયેલ છે એ વાયર ચોરી જયારે જયારે થઈ છે તે તે સમયે અમે જે તે પંચનામું કરી અને પોલીસ સ્ટેશનમાં એની એફઆઈઆર અમે લોન્ચ કરાવતા હોઈએ છીએ અને ત્યારબાદ અમે જે ખેડૂતોને વાયર હું છે વાયર નાખવાની કાર્યવાહી કરીએ છીએ અને જે વાયરા કપાઈ ગયા છે એના કારણે કંપનીને આશરે આઠથી સાત આઠ લાખનું જેવું આર્થિક નુકસાન થયેલ છે જે અગાઉ જે 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 ચોરાઈ ગયા હતા વાયરે મોસ્ટ ઓફ વાયરો નખાઈ ગયા છે ખાલી એકાદ જગ્યાએ બાકી છે એવી અમે લગભગ એક બે દિવસમાં નાખી દઈશું વાયર અમે નારણપુરા વિરકાચા દંગીવાળા પ્રાયગપુરા વિસ્તારના ખેડૂતો છે અને આ વિસ્તારમાં લાસ્ટ ચાર મહિનાથી વીજ કટિંગ જે ટ્યુબવેલો ખેડૂતે બનાવેલા છે એના વાયર કટિંગની ચોરી એટલો ઉપદ્રવ થયો છે કે એક એક ટ્યુબવેલ પરથી ત્રણ ત્રણ વખત ચોરી થઈ છે અને અત્યારે એક ખેડૂત માટે એ છે કે ડાંગરનો પાક ફાઇનલ સ્ટેજ પર છે અને પાણીનો ત્રાસ છે એક એક મહિનો થવા છતાં પણ ચોરી થયેલા વાયરોનું વીજ કનેક્શન રિસેટ થયું નથી વારંવાર એમજીએલ ડભોઈને પણ રજૂઆત કરી છે પરંતુ આનો કોઈ અત્યાર સુધી આવ્યો નથી ને ખેડૂતોને મોટું નુકસાન થાય એમ છે અને આ વસ્તુ અત્યારે એક નહીં છેલ્લા સાત આઠ આજે આજે ગઈકાલની રાતમાં ચાર કનેક્શન ચાર ટ્યુબવેલથી કમાયા છે ખેડૂતોમાં ભય અને દહેશતની માહોલ છે વારંવાર રજૂઆત કરાતા પરિવારમાં શોકની લાગણી હોય તો એ રાત્રે ખેતરમાં ખેડૂતોએ જાતે પેટ્રોલિંગ કરવું પડે છે ધ્યાન રાખવા પડે છે રાત્રે ફરીએ છે કે ભાઈ ના થાય કયા સમયે મેં આ ચોરો લઈ જાય છે અને એ જાણકાર ચોરો છે કે જે છેલ્લા છ મહિનામાં દહેશત ફેલાઈ દીધી છે અને ખેડૂતો અત્યારે ડાંગર ગળા પર આવી ગઈ છે ફાઇનલ સ્ટેજ પર આવી ગઈ છે સમજી લો અને પાણી નથી દૂર દૂરથી બસો બસો ફૂટથી નદી નાળામાંથી પાણી શોધવું પડે છે પોતાનો ટ્યુબવેલ કિંમતી એ કરીને બનાવેલો છે અને એમાંથી પાણી નથી લઈ શકતા એ ખેડૂતની બહુ મોટી એ છે અમારી એક જ રજૂઆત છે કે આના વિશે રાત્રે કંઈ બી પેટ્રોલિંગ થવી જોઈએ જે ઘોડીસ્વાર પેટ્રોલિંગ થતી હોય પોલીસ પેટ્રોલિંગ થતી હોય કેમ કે આ ગુના વારંવાર બને છે અને એકને એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર ટ્યુબવેલના કપાય છે અને એમાં રજૂઆત કરવા છતાં એક મહિનો ઉપર થઈ ગયો છે ટ્યુબવેલોનો કપાયેલો એમજીએલ તરફથી પંચનામું કરીને પોલીસની પણ જતા રહે છે પણ એની આગળ કાર્યવાહી થતી નથી એના માટે ખેડૂતોની એક જ એક્સપેક્ટેશન છે કે વહીવટદાર તરફથી થોડો કામમાં જલ્દી થાય અને આ ચોરીઓનો ઉપદ્રવ અટકે રાત્રે લોકો બીમાર હોવા છતાં રાત્રે પોતાના ટ્યુબવેલ પર સુવા જાય પાક માટે નહીં કે એના ટ્યુબવેલના વાયરો કપાઈ જાય છે અને ખેડૂત ગરીબ ખેડૂત છે આ વિસ્તારના મહેનતું ખેડૂતો છે એટલે અમારી તો રિક્વેસ્ટ છે અને અમારા વિસ્તારના અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી છે એમની રજૂઆતથી સારું એવું થાય છે અમોને આ વિસ્તારના માણસો સરકારમાં માને છે પરંતુ બધા સંયોગથી થોડા સ્ટ્રિક્ટ થઈશું તો આ અટકશે પોલીસ ડિપાર્ટમેન્ટને મારી વિનંતી છે કે આ વહેલી તકે પેટ્રોલિંગથી રાત્રે ગમે હિસાબે તમે આ મેઇન રોડ પર પેટ્રોલિંગ કરશો ને તો તમને કંઈ કયા ચોરો ભટકાઈ જશે અમારા તો અમે તો ગભરાઈને એકબીજાની સામે એ કરી રહ્યા છે રાત્રે ટ્યુબવેલ પર જઈને સૂઈ રહ્યા છે એટલે અમારી વિનંતી છે એમ ડિપાર્ટમેન્ટને કે બને એટલા રીકનેક્શન જલ્દી આપો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પેટ્રોલિંગ આપો અમે આમાં બીજું રજૂઆત કરી શકીએ નહીં કારણ કે આ પાક ફેલ ગયો તમે જોઈ શકશો અને મારી પાછળ જુઓ આ આજે રાત્રે કપાયા છે આજે રાત્રે કપાય છે મેઇન રોડ પરથી કપાય છે એટલે મારી આ વિનંતી છે આપ ઘટતું કરશો અને ખેડૂતોના હિતાર્થમાં કરશો એ મારી વિનંતી છે